Yeah!
આગળ જો આગળ ભાઈ થોડા પેલા પાછળવા નાવિક ને આવવા દે ચલો ધંધો જશે જરૂર જ ના પડે All right.
hello, taking. Hello. વ્રત ઉત્સવનો આજે અંતિમ દિવસ, આજે માતાજીની સાંઠણી મૂર્તિને વિસર્જનનો સમય આવી ગયો. સમગ્ર પ્રાચીન તાલુકા અને સમગ્ર પ્રાચીન શહેરમાંથી આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે માના મહેરાણો ઉમટી પડ્યો છે અને આ મૂર્તિ વિસર્જન માટે પ્રાચીન દશા મંદિર દેવસ્થાન મંડળ તરફથી દશામાં ઘાટ ઉપર લાઇટિંગની વ્યવસ્થા, સ્વયંસેવકોની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસનો બંદોબસ્ત પણ પૂરતા પ્રમાણમાં છે. તે સિવાય તમામ મૂર્તિઓ કોઈ જાતનું અડચણ વગર જે પણ મૂર્તિ આવે વિસર્જન માટે તેને એક નાવડીમાં લઈ અને નાવિકો દ્વારા એ મૂર્તિને અંદર જળમાં પધરાવવામાં આવે છે. સમગ્ર મંદિર ટ્રસ્ટ તરફથી આ એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને ખૂબ સરસ આયોજન કરવામાં આવે છે. કોઈપણ વ્યક્તિને કોઈપણ શ્રદ્ધાળુ કોઈપણ તકલીફ ના પડે એના માટે મંદિર વ્યવસ્થાપક મંડળ તરફથી લાઇટિંગ સહિતની ખૂબ વ્યવસ્થા કરવામાં આવી છે. એ સમગ્ર તાલુકામાંથી તમે જોઈ રહ્યા છો તો ગરબે ઘૂમી રહ્યા છે, આનંદ ઉત્સાહ સાથે લોકો માતાજીને વળાઈ રહ્યા છે. જય દશામાં. આજે દશામાના 10 દિવસના ઉપવાસ પૂર્ણ થયા અને માતાજીને વળાવવાનું, માતાજીની સાંઠણી મૂર્તિનો વિસર્જનનો સમય આવી ગયો. સમગ્ર પ્રાચીન શહેર, સમગ્ર પ્રાચીન તાલુકામાંથી આજે અસંખ્ય લોકો, શ્રદ્ધાળુઓ માતાજીની મૂર્તિને માથે મૂકી વાસતે ગાજતે નાસ્તા પ્રાચીન દશામાના મંદિરે મૂર્તિ વળાવવા માટે બોક તળાવમાં આવી રહ્યા છે. પ્રાચીન દશામા મંદિર વ્યવસ્થાપક મંડળ દ્વારા આ વિસર્જન માટે મંદિરના ઘાટ ઉપર, દશામા ઘાટ ઉપર સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. લાઇટિંગની વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત અને સમગ્ર જે પણ કંઈ મૂર્તિ આવે એ તમામ મૂર્તિઓને એક નાવડીની અંદર લઈ તમામ મૂર્તિઓને નાવિકો દ્વારા, સ્વયંસેવકો દ્વારા ઘરમાં પધરાવવામાં આવે છે. પ્રાચીન શહેરમાંથી, તાલુકામાંથી સમગ્ર લોકો આજે આનંદ ઉત્સાહ સાથે ગરબે ઘૂમી રહ્યા છે અને સમગ્ર માહોલ આજે ખૂબ આનંદમય છે. જય દશામા. અષાઢી અમાસના દિવસથી અમે આ વ્રત ચાલુ કરીએ છીએ દશામાનું. દશામાં અમારા ઉપર મહેર કરે છે. દશામાની કૃપાથી અમે સુખી થઈએ. દશામાં અમારી રક્ષા કરે છે. ચાર વર્ષ થયા અને પાંચમા વર્ષથી માતાજી અમારે ઉજવવાનું છે. દશામાં અમારી મહેર કરે છે. બસ, જય દશા. ચાર
બારે એમ પૂછો ઇન્ટરવ્યુ આલશો ને બોલો દશામાની જે મારું નામ સ્મિતા અનવરપુરાથી હું અમાસના દિવસથી દશામાનું વ્રત તપ કરું છું ત્યારથી હું અહીંયા દશામાની મૂર્તિ પધરાવવા આવું છું અહીંયા વ્યવસ્થા સારી હોય છે અને 15 વર્ષથી લગાતાર વ્રત કરું છું ક્યાંય કોઈ દિવસ અડચણ નથી અને સરસ રીતે માતાજીની અહીંયા પૂરી રીતે એમની સગવડ હોય છે અને અમે પધરાવવા આવીએ છીએ અહીંયા પૂજા અર્ચના કરીને ઓકે જય દશામા આ દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય અને શ્રાવણ સુદ નુમના દિવસે આ દશામાના 10 દિવસનું વ્રત પૂર્ણ થાય દશામાના વ્રતનો એવો મહિમા છે કે દરેક વ્યક્તિ આ દરેક માણસ દરેક પુરુષ દરેક સ્ત્રી આ વ્રત કરી અને પોતાનો એક આનંદ અનુભવતા હોય છે અને દરેકની માતાજી દશામાં દરેકની મનોકામના પૂર્ણ કરે છે અને દર વર્ષે અહીંયા માર્કંડેશ્વર મહાદેવને ત્યાં આ બોખના અંદર આખા પ્રાંતિજ તાલુકાના લગભગ બધા જ ગામડાઓ અહીં માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા આવે છે અને આ જગ્યા ઉપર વ્યવસ્થાપકો આયોજક કરતા સારી એવી વ્યવસ્થા કરી અને બોખના અંદર આ મૂર્તિ પધરાવે છે અને દરેકની મનોકામના માં પણ પરિપૂર્ણ કરે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ દરેકની માતા મા ભગવતી દશામાં દરેકની મનોકામના પૂર્ણ કરશે જય દશામાં જય દશામાં નમસ્કાર, હું મુકેશ પરમાર, નગરપાલિકા પ્રાંતિજ ઇન્ચાર્જ ફાયર ઇન્સ્પેક્ટર. અને આજે જે દશામાનો છેલ્લો દિવસ એટલે 10 દિવસ પૂરા થયેલા છે એના અનુસંધાનમાં પ્રાંતિજ ફાયર ટીમ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે હેતુસર આપણે માર્કંડેશ્વર મહાદેવના કિનારા ઉપર જ્યાં મૂર્તિ વિસર્જન થાય છે ત્યાં આગળ ફાયર ટીમ તથા ભોઈ સમાજના સ્થાનિક તરવૈયાઓ સાથે મળીને અત્યાર સુધી અંદાજિત 250 મૂર્તિ વિસર્જન કરેલ છે. તેમ છતાં અંદાજના ઓકડા જણાવ્યા મુજબ એપ્રોક્સિમેટલી 3,350 જેટલી મૂર્તિ થશે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે હેતુસર પાયરની ટીમ અને ભોઈ સમાજના સ્થાનિક તરવૈયાઓ મતલબ કે આ કામગીરીમાં સામેલ છે. અસ્તુ.
વિજેન્દ્ર કુમાર રાઠોડ ભોયવાસ પ્રાંતિજ ભોય છું રાઠોડ લખાય છે મારો પ્રાંતિજ 25 વર્ષથી એ માતાજીની સેવા કરીએ છીએ અમે અને દર વર્ષે આ મૂર્તિ પધરામણી અમારા હાથ જ થાય છે અને નીતિનભાઈ અમારે બોલાવે છે અને અમે આ સેવા કરીએ છીએ કંઈ પૈસો પાઈ લેતા નથી ખાલી સેવાથી આનંદ મળે છે અમારો અને એનો આનંદ અમે બધા કરીએ છીએ અત્યારે હુંદીમાં અમે લગભગ 501 તો કરી વિસર્જનમાં હજી તો લગભગ 7 વાગશે સવારના 7 વાગે ને 8 વાગે Mauritius and all around the world. Thank you.